શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો આજે રૂપિયો મજબૂત થઈને ખુલતો દેખાયો છે આ રૂપિયો ડોલરની સામે અગિયાર પૈસા જેટલો મજબૂત થઈને ત્યાંસી પોઈન્ટ બત્રીસના સ્તરની આસની સામે ત્યાંસી પોઈન્ટ એકવીસના સ્તરની આસપાસ ખુલતો જોવા મળ્યો છે અને ડોલર ઇન્ડેક્સ જોઈએ તો એકસો ચાર પોઈન્ટ તેરની આસપાસ દેખાઈ રહ્યું છે ચર્ચામાં આજે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ ભાવિકજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએન બજાર પર તો ભાવિક જે અગિયાર રૂપિયાની મજબૂતી આજે રૂપિયામાં આવી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્યાંથી સપોર્ટ મળ્યો છે રૂપિયાને અને આગળ આપની કઈ રીતની સલાહ રહેશે ગુડ મોર્નિંગ જર્નાજી રૂપિયા આપણે જોઈએ તો થોડુંક રિકવર જરૂરથી થયો છે બટ અત્યારના ડોલર ઇન્ડેક્સમાં જોઈએ તો થોડીક ફરીથી આપણને તેજી તરફ દેખાઈ રહી છે આજે યુએસના સીપીઆઈના મોંઘવારીના આંકડા છે પ્લસ લાસ્ટ ફેડરલ મિનિ જે મિટિંગ થઈ હતી એની મિનિટ્સે પબ્લિશ થશે એટલે આ બે કારણ છે મને લાગે છે કે ડોલરમાં થોડીક રિકવરી જોવા મળી શકે છે જેના લીધે રૂપિયો સ્લાઇટ વીક થઈ શકે છે આજના દિવસમાં પણ આપણે જોઈએ તો એટી થ્રી એટીનથી ફરીથી રૂપિયો થોડોક વીક થઈ રહ્યો છે તો મને લાગે છે કે આજે વીકનેસ છે થોડુંક કન્ટિન્યુ રહી શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસે જ હું રોંગને રિકમેન્ડેશન આપીશ એટી થ્રી થર્ટી એટના અને નીચે એટી થ્રી પોઈન્ટ વન એઇટનો સ્ટોપલોસ રાખી શકાય છે ઓકે તો ત્યાં આગળથી રૂપિયામાં રોંગ કરવાની સલાહ ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ શકે છે અને રૂપિયો થોડો નબળો પડતો અહીંયા આગળથી દેખાઈ શકે છે તો એટી થ્રી થર્ટી ને તમારે ધ્યાને રાખવાનું રહેશે એટી થ્રી પોઈન્ટ એટીના અહીંયા આગળથી સ્ટોપલોસ રાખીને ચાલો તો આ એક સલાહ ખાસ મિનથી દેખાઈ રહી છે સોનાની ચર્ચા તરફ આગળ વધે કારણ કે સોનામાં રેકોર્ડ રેલી જે છે હજી પણ યથાવત રહેતી જોવા મળી રહી છે જ્યાં કોમેક્સ ઉપર સોનું બે હજાર ત્રણસો અઠ્ઠાવન ડોલરની આસપાસ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે એટલે ટકા જેવી મજબૂતી હજી બની રહી છે અને સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો એકોતેર હજાર છસો પંચાવનના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે એટલે લગભગ અહીંયા અડધા ટકાની આસપાસની મજબૂતી પહોંચતી પહોંચવાની કોશિશમાં લાગી રહી છે ભાવિકજી સોનાની આપણે ખાસા પાછલા સપ્તાહે પણ લગભગ આપણે ચર્ચા કરી છે કે સોનું નવા નવા હાઈસ બનાવતું જઈ રહ્યું છે અને સોનાની આ જે રેલી છે વણથંભી આગળ વધી રહી છે હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો હજી પણ આ રેલી આગળ વધી શકે છે કે કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે સોના ઉપર હવે નેક્સ્ટ આપ કયા લેવલ જોઈ રહ્યા છો સોનામાં આઈ થિંક ની જે રીતે સોનાની અનસ્ટોપેબલ રેલી જોવા મળી રહી છે તો ઘણા આઈ થિંક લોકો જે છે કન્ફ્યુઝ પણ છે અને સરપ્રાઇઝ પણ છે કારણ કે હિસ્ટોરિકલી આપણે જોયું છે કે આટલી સ્ટ્રોંગ રેલી યુઝ્યુઅલી નથી જોવા મળતી કારણ તો જો આટલી સ્ટ્રોંગ રેલી મળે છે જોવા તો એના પછી થોડું કરેક્શન પણ જોવા મળી રહ્યું પણ હાલ અત્યારે જે કોઈ પણ કરેક્શન નથી જોવા મળ્યું ઇન્ફેક્ટ લાસ્ટ મહિના જે ઇનિશિયલ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એના પછી રોજ નવા હાયજ સોનું બનાવી રહ્યું છે ને આઈ થિંક આ એક સ્ટ્રોંગ રેલી એટલે પણ છે કારણ કે એશિયન માર્કેટમાં ઘણી જ ડિમાન્ડ છે કારણ કે આપણે યુઝ્યુઅલી જોઈ રહ્યા છે કે એશિયન માર્કેટ જ્યારે મોર્નિંગ સેશનમાં ચાલુ હોય માર્કેટ ત્યારે ગોલ્ડ અને સિલ્વર નવા હાઈ પર હાઈ બન્યા છે જ્યારે યુએસ માર્કેટ ઓપન થાય છે તો યુએસના સ્ટ્રોંગ ડેટા પછી થોડુંક કરેક્શન થાય છે અને એના પછી ફરીથી રિકવર થઈ રહી છે એટલે ક્લિયરલી દેખાઈ રહી છે કે આ જે ડિમાન્ડ આવી રહી છે એ એશિયન માર્કેટ તરફથી આવી રહી છે ઇન્ફેક્ટ અત્યારના કોઈ પણ નેગેટિવ ન્યૂઝ છે એ ગોલ્ડ ઇઝીલી ઓવરકમ કરી રહ્યું છે જેમ કે આપણે લાસ્ટ જોયું કે યુએસના જોબ્સ ડેટા હતા એ ધાર્યા કરતાં વધારે સ્ટ્રોંગ આવ્યા તે છતાં પણ આપણે જોયું કે ઇનિશિયલી ગોલ્ડમાં થોડુંક સેલિંગ પ્રેશર આવ્યું ફરીથી બધું જ લોસ જે છે કવર કરીને નવા હાઈ ઉપર આવ્યો છે અત્યારના આપણે પ્રોબેબિલિટી જોઈએ કે જે રેટ કટ થવાનો છે કેટલો છે તો જે એટી પર્સન્ટ હતો લાસ્ટ લાસ્ટ મહિનામાં એના બદલે અત્યારના છપ્પન ટકા જ થઈ ગયો છે એટલે હજી પણ પ્રોબેબિલિટી ઓછી થઈ રહી છે કે મે બી જૂનમાં રેટ કટ આવે બટ એના એ ઓછું થાય પ્રોબેબિલિટી એના તો પણ આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડમાં સતત તેજી થઈ રહી છે ત્રીજું આપણે જોઈએ તો જે યુએસ ટ્રેઝર છે એ એન્ડ ઓફ જાન્યુઆરી થ્રી હતો એટ પર્સન્ટ હતું અત્યારના આપણે ગઈકાલે જોઈએ તો એ ફરીથી વધીને ફોર ફોર છે તો ડિસ્પાઈટ યુએસ ટ્રેઝરી યીલ્ડ વધી રહી છે તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે સોનું જે છે એ નવા રેકોર્ડ પર રેકોર્ડ થઈ ગયું છે એટલે મને લાગે છે હવે કોઈ સોના માટે પોઝિટિવ ન્યૂઝ આવે ટચ કરેક્શન આવી શકે છે અધરવાઇઝ કોઈ પણ નેગેટિવ ન્યૂઝ છે સોના માટે તેની તરફ જ જઈ રહ્યું છે ઇટીએફમાં આઉટફ્લોસ પણ આપણે ઓછી થઈ રહ્યા છે મને લાગી રહ્યું છે કે આગળ જતા ઓવરઓલ રેલી જે છે એ સેવન્ટી ટુ થી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે છે બટ ઇન્ટ્રાડે પર્પઝથી યસ ઓફકોર્સ બાયની જ છે સેલ અહીંયાથી હજી પણ નથી લાગતું હજી પણ થોડીક જગ્યા છે તો સેવન્ટી વન થ્રી હંડ્રેડની આસપાસ આવે છે તો બાય કરી શકાય સેવન્ટી વન સિક્સ હંડ્રેડના ટાર્ગેટથી અને લોસ રાખી શકાય સેવન્ટી વન ટુ હંડ્રેડનો ઇન્ટ્રાડે બાય રાખો હજી પણ શોર્ટ કરવાનું રિકમેન્ડેશન નથી આપતો તો ઇન્ટ્રા ડે માટે હજી સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે તો ત્રણસો ની આસપાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો એકોતેર છસો નો ટાર્ગેટ એકોતેર હજાર બસો નો તમારે સ્ટોપલો રાખવાનો રહેશે તો સોનામાં ઇન્ટ્રા ડે માટે હજી પણ બાય કરીને ચાલવાની સલાહ બંધ દેખાઈ રહી છે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદી પણ શિખરો જાળવી રહી છે અને જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદી અઠ્યાવીસ ડોલરની પાસે છે તો ત્યાંસી હજારને પાર સ્થાનિક બજારમાં ચાંદીની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે ભાવિક જે ચાંદીમાં પણ હવે આપણે જે રીતે જે સ્તરોની લગભગ આપણે ત્યાંસી હજાર ચોર્યાસી હજારની વાત કરી રહ્યા હતા ખૂબ ઝડપથી આવતા દેખાઈ રહ્યા છે અને સોના બાદ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી પણ એવી જ રેલીની અંદર આવતી દેખાઈ રહી છે અઠ્યાવીસ ડોલરની ઉપર કારોબાર આપણે કોમિક્સ ઉપર પણ જોઈ રહ્યા છે તો હવે આપ ચાંદીના રનને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં કયા સ્તર બનતા તમે જોઈ રહ્યા છો આઈ થિંક બહુ પહેલા પણ મેં શોમાં કીધું હતું કે ચાંદી યુઝઅઅલી ત્યારે જ પરફોર્મ કરે છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી પિકઅપ થાય છે કારણ કે ચાંદી આપણે જોઈએ તો સાતથી સિત્તેર ટકા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે અને હિસ્ટોરિકલી પણ આપણે જોઈએ કે જ્યારે જ્યારે પણ સોનાની રેલી સ્ટાર્ટ થાય છે તો ચાંદી લેટલી પાર્ટીમાં આવે છે ને એના પછી પરફોર્મ કરી રહી છે તો હવે મને દેખાઈ રહ્યું છે કે ચાંદી અંદર આવી ચૂકી છે કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ ડેટા ચાઈના જોઈએ તો એ સારા આ વખતે ઇનફેક્ટ જર્મનીના જે બિગેસ્ટ ઇકોનોમી છે એના વખતે મેન્યુફેક્ચરિંગ ડેટા જોઈએ તો ટુ ઝીરો ઉપર આવ્યા છે જે એક્સપેક્ટેશન હતું ઝીરો પોઈન્ટ એટલે ધાર્યા કરતાં ઘણા જ સારા હતા અને અત્યાર સુધી આપણે જોઈએ તો યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ હતી ઇન્ડિયન ઇન્ડિયાની ઇકોનોમી સ્ટ્રોંગ હતી ચાઇનાની હવે થોડુંક ઓકે થાય છે અને યુરોપ જે છે લગાતાર એની ઇકોનોમી વીક થઈ રહી છે પહેલા પોઝિટિવ ન્યૂઝ યુરોપ તરફથી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છે કે જે ચાંદી જલ્દી આવી શકે છે કારણ કે જે રીતે અત્યારના નવા હાઈ પર હાઈ બનાઈ રહ્યા છે ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે કોઈ સેલર્સ છે નહીં કોઈ હર્ડલ પણ ચાંદીને નથી મળી રહ્યું અને કોઈ પણ કરેક્શન આવે છે તો એમાં જે બાયસ જે છે એ લોકો બાય જ કરી રહ્યા છે ઓવરઓલ આઈ થિંક આ પોઝિટિવ ન્યૂઝ જ છે આ વખતે ઇન્ડિયા પણ જોઈ રહ્યા છે કે રેકોર્ડ બ્રેકિંગ ફિઝિકલ જે ચાંદી છે બાય કરી છે યુએના થોડું ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી રહી છે તો એ પણ એક પોઝિટિવ ન્યૂઝ છે ઓવરઓલ મને લાગે છે કે ચાંદીમાં આપણને આ જે તેજી છે કન્ટિન્યુ રહી શકે છે એટી થાઉઝન્ડ સુધી આજના દિવસમાં પણ એટી ટુ સેવન આસપાસ બાય કરી શકાય છે એટી થ્રી થ્રી હંડ્રેડના ટાર્ગેટથી અને સ્ટોપલોસ રાખી શકાય છે એટી ટુ વન હંડ્રેડનો ઓકે તો અહીંયા આગળથી ચાંદીને માટે જે આપણે લેવલ્સની વાત કરી કે ક્યાં સુધી પહોંચી શકે છે તો પંચ્યાસી હજાર સુધી આપણને ચાંદી ચોક્કસપણે પહોંચતી દેખાઈ શકે છે નેવું હજાર સુધીની પણ શક્યતા દર્શાવાઈ રહી છે અને ઇન્ટ્રાડે માટે પણ ખરીદારી કરીને ચાલવાની સરામતી દેખાઈ રહી છે બ્યાસી હજાર સાતસોની આસપાસ ચાંદીને ખરીદીને ચાલો ત્યાંસી હજાર ત્રણસોના ટાર્ગેટ માટે બ્યાસી હજાર સોનો સ્ટોપલોસ રાખવાનો રહેશે તો સોના ચાંદી બંનેની અંદર ઇન્ટ્રા રે માટે ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે તો ચાંદી અને સોનાની રેકોર્ડ રેલીની આપણે ચર્ચા કરી અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીસની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું હવે આપણે ચર્ચા કરી લઈશું તો બેઝ મેટલ્સમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં એલએમી પર કોપર ચૌદ મહિનાની ઊંચાઈ પર યથાવત જોવા મળી રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સની અંદર લીલા નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે કોપરને આપણે જોઈ રહ્યા છે આઠસો ત્રેવીસની આસપાસ અને ઝીંકને પણ જોઈ લઈએ બસો બેતાલીસની આસપાસ લગભગ દોઢ ટકા જેવી મજબૂતી ઝીંકની અંદર પણ દેખાઈ રહી છે એલ્યુમિનિયમ જે છે એ પણ બસો ચોવીસની આસપાસ આપણને રાખી રહ્યું છે ભાવિકજી મેટલને કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને કોપરની જો વાત કરીએ આપણે ચૌદ મહિનાની ઊંચાઈને જાળવી રહ્યું છે અને જે ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય ઓછી છે એવી સ્થિતિ અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે તો કોપર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ ઝિંકમાં પણ એક સારી મજબૂતી દેખાઈ રહી છે તો ઓવરઓલ આપ કઈ મેટરમાં ખાસ તક જોઈ રહ્યા છો આઈ થિંક બે કોપર અને ઝિંક મને ટોપિક રહેશે જેમ તમે કીધું ઝીંક કોપર આપણે જોઈએ તો ચૌદ મહિના હાઈ ઉપર છે હવે અત્યારના જે ઈવી ટ્રાન્સૅન થઈ રહી છે તો એમાં પણ હવે કહી રહ્યા છે કે કોપરની રિક્વાયરમેન્ટ રહેશે આપણે પહેલા પણ જોયું હતું કે કોપરની જે સપ્લાય છે થોડુંક અફેક્ટ થઈ હતી પણ મેઇન ટ્રીગર જે છે આ ચાઈના તરફથી જે ડેટા આવ્યા છે એ પોઝિટિવ છે અને જે જર્મનના ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શનના ડેટા આવ્યા છે જે ટુ પોઈન્ટ વન પર્સન્ટ ઇન્ક્રીઝ થયું છે મંથ ઓન મંથ એ બહુ પોઝિટિવ છે હાલાકે નું જે મેન્યુફેક્ચરિંગ છે હજી પ્રી પેન્ડેમિક થી ઓછા છે બટ આ જે એક્સપાન્શન છે એ ઘણું જ પોઝિટિવ છે એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે કોપરની જે તેજી છે એ કન્ટિન્યુ રહી શકે છે ઝીંકની પણ વાત કરીએ તો ઝીંક અત્યારના એલ એમએમાં સત્યાવીસો ડોલર પર ટન ઉપર થઈ રહ્યું છે જે એક વર્ષના હાઈ ઉપર છે અને આપણે એક બે મહિના પહેલાં પણ જોયું હતું કે ઝિંકમાં જે ચાઇના તરફથી જે ઝિંકની સ્મેલ્ટર્સ જે છે એ થોડુંક પ્રોડક્શન ઓછું કર્યું હતું કારણ કે ડિમાન્ડ ઓછી હતી અને સપ્લાય થોડુંક વધી રહ્યું હતું હવે એની અસર પણ આવી રહી છે કે જ્યાં હવે ડિમાન્ડ થોડીક વધી રહી છે અને સપ્લાય છે એ કન્સ્ટન્ટ થઈ રહ્યું છે એટલે એના લીધે પણ આપણે જોઈ રહ્યા છે કે ઝીંકના અત્યારના પ્રાઇસીસ જે છે એક વર્ષના હાઈ ઉપર છે આઈ થિંક બે મારી ઓવરઓલ ટોપિક રહેશે સૌથી પહેલા કોપરની વાત કરીએ તો ઇન્ટ્રાડે આઈ થિંક આઠસો વીસથી આઠસો અઢારની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે આઠસો અઠ્યાવીસના ટાર્ગેટથી અને સ્ટોપલોસ રાખી શકાય છે આઠસો પંદરનો સેમ વે ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં આજે પણ તેજી જે છે યથાવત લાગી રહી છે તો ટુ ફોર્ટી આસપાસ બાય કરી શકાય છે ટુ ફોર્ટી ટ્રીના ટાર્ગેટથી અને સ્ટોપલોસ રાખી શકાય ટુ ફોર્ટીનો

આગળ આપણે ક્રૂડના ઉપર ચર્ચા કરી લઈએ તો ક્રૂડમાં જે છે નેવું ડોલરની નીચે બ્રેન્ડનો કારોબાર જે છે એ આગળથી પહોંચતો દેખાઈ રહ્યો છે એપીઆઈના ઇન્વેન્ટ્રીના ડેટા આપણી સામે આવી ગયા છે અને આ ઇન્વેન્ટ્રીના ડેટાની પણ એક ઇમ્પેક્ટ જો છે એ અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે તો આપણે જે રીતે જોઈ રહ્યા છે એટી નાઇન પોઈન્ટ ફોર્ટી સિક્સ નેવ્યાસી પોઈન્ટ છેતાલીસ ઉપર આપણે બ્રેન્ટનો કારોબાર જોઈ શકીએ છીએ થોડા નેગેટિવમાં આજે આપણે ક્રૂડને કારોબાર કરતાં જોયું હતું અત્યારે બ્રેન્ટ માટે ફ્લેટ ટુ પોઝિટિવ નાઇમેક્સમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ અને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ક્રૂડમાં આપણે એમસીએક્સ ઉપર દેખાઈ રહ્યો છે એકોતેરસોની આસપાસ આપણે ક્રૂડ એમસીએક્સની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે ભાવિકજી ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડમાં જે રીતે ખાસ કરીને આપણે જો જે ફંડામેન્ટલ્સ ઇમ્પેક્ટ કરી રહ્યા છે એની જો આપણે વાત કરીએ તો એક તો ડિમાન્ડને લઈને પછી પ્રોડક્શન કટની વાત આવી અને જે જીઓ પોલિટિકલ ટેન્શન્સ છે એ પણ અહીંયા આગળથી ખાસ કરીને સપ્લાયને કન્સર્ન કરી શકે એવી વાતો થઈ છે અને સામે જે રીતે એપીઆઈના ઇન્વેન્ટરીના ડેટા આવી રહ્યા છે ત્યારબાદ થોડું દબાણ આશરે આપણે બનતું જોયું આપ કઈ રીતે જોઈ રહ્યા છો કયા પરિબળોની ખાસ અસર રહેશે અને કઈ રીતે ક્રૂડમાં હવે આગળ મૂઝ આવતા દેખાઈ શકે આઈ થિંક એમસીએક્સમાં જ્યાં સુધી સાત હજારની નીચે નથી હતું ત્યાં સુધી હજી પણ હું થોડું પોઝિટિવ છું જેમ કીધું કે એપીઆઈના જે ઇન્વેન્ટરી ઇન્વેન્ટરીના ડેટા એ આ વખતે થ્રી પોઈન્ટ ઝીરો થ્રી બેરલ એ થોડા વધારે કરતા વધારે હતા એટલે એના લીધે આપણને સ્લાઇડ કરેક્શન જોવા મળ્યું હતું બીજું આપણે જે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી નું છે એ લોકોએ પણ કીધું છે કે એ લોકોના સ્ટ્રેટેજીક રિઝર્વમાં એ લોકો પોઈન્ટ સિક્સ મિલિયન બેરલ્સ એપ્રિલ ફાય એ ફરીથી બાય કર્યું છે એટલે અત્યારના એ લોકોની પાસે 364 મિલિયન બેરલ્સ છે ડિસ્પાઇટ એ લોકો કહી રહ્યા હતા કે સિત્તેરની નીચે બાય કરશે બટ એ લોકો નથી લાગી રહ્યું કે હવે ક્રૂડના ભાવ નીચે આવે એટલે ધીરે ધીરે એ લોકો પણ સ્ટ્રેટેજિક રિઝર્વ જે પેટ્રોલિયમ જે છે એની ઇન્વેન્ટરીઝ વધારી રહ્યા છે અને આ વીકમાં આપણે જોયું તો કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર ટોક્સની જે વાત ચાલી રહી હતી એટલે એના લીધે અત્યારના કરેક્શન આવ્યું છે બટ એના પછી પણ હમાસે ચોખ્ખું કહી દીધું છે કે આગળ જતા એ લોકો સીઝ ફાયરની ટોક્સ જે છે એ પ્રોગ્રેસ થઈ નથી રહી મને લાગે છે કે જીઓ પોલિટિકલ કન્સર્ન્સ ફરીથી સ્ટાર્ટ થઈ શકે છે પ્રાઇસીસ થોડા અપર એન્ડ ઓફ ધ રેન્જ હતું એટલે કરેક્શન એક્સપેક્ટેડ હતું જે રહ્યું છે બટ હજી પણ આઈ થિંક જ્યાં સુધી સાત હજારની નીચે નથી જતું ત્યાં સુધી આઈ થિંક ક્રૂડની જે રેલી છે યથાવત રહી શકે છે તો સેવન ઝીરો સિક્સ ઝીરોની આસપાસ જો ક્રૂડ આવે છે તો હું બાયની રિકમેન્ડેશન આપીશ સેવન્ટી વન ફિફ્ટીના ટાર્ગેટથી અને નીચે સ્ટોપલેસ રાખી શકાય સેવન ઝીરો ફોર ઝીરોનો ઓકે તો ક્રૂટમાં ઘટાડે ખરીદીની જે સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે તો જણાવેલા લેવલ્સનું ખાસ ધ્યાન રાખીને ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો તો આજ જ મુખ્યત્વે સલાહ ક્રૂડને ઉપર બનતી દેખાઈ રહી છે ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ નેચરલ ગેસની અંદર કઈ રીતનો કારોબાર થતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે તો નેચરલ ગેસમાં બે પોઈન્ટ બત્રીસ ટકાની મજબૂતી આવતી દેખાઈ રહી છે એકસો અઠ્ઠાવનની આસપાસ નેચરલ ગેસની અંદર કારોબાર ભાવિકજી નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો અને નેચરલ ગેસમાં એક સવા બે ટકા જેવી મજબૂતી અહીં આગળથી બનતી દેખાઈ રહી છે તો આગળ હવે આપ કઈ રીતની સલાહશો છેલ્લા ઇન્ફેક્ટ એક મહિનાથી આપણે નેચરલ ગેસની રેન્જ જોઈએ તો નીચે એકસો પિસ્તાલીસ થી એકસો ચાલીસની આસપાસ આવે છે અને ઉપર આપણે જોઈએ તો એકસો સાઈઠ થી એકસો પાસઠ ની આસપાસ આવી જાય એટલે આઈ થિંક આ રેન્જમાં જે ટ્રેડ કરી રહ્યું છે આગળ જતાં પણ ડિમાન્ડ તો કોઈ મેજર કંઈ ખાસ છે નહીં નેચરલ ગેસની ખાલી એટલું છે કે ઘણા જે યુએસના નેચરલ ગેસ પ્રોડ્યુસર્સ હતા એ લોકોએ સામે ચાલીને પ્રોડક્શન કટ કર્યું છે તો એક થોડુંક પોઝિટિવ ન્યૂઝ છે બટ આગળ જતાં પણ નેચરલ અત્યારે યુરોપની વાત કરીએ એ લોકોની ઇન્વેન્ટરી ઘણી જ સારી છે એટલે આ વખતેના વિન્ટરમાં પણ એ લોકો પાસે ઇન્વેન્ટ્રી વધારે જ રહેશે એટલે નેચરલ ગેસની ડિમાન્ડ બહુ મોટી થવાની લાગી નથી રહી અને ઓલરેડી આપણે એક મૂવ જોઈ લખ્યા છે વન ફોર્ટી ટુ થી વન ની આસપાસ મને લાગે છે કે જો એકસો પાસઠ ની ઉપર જાય તો જ નવી તેજી થઈ શકે છે અધરવાઇઝ અહીંયાથી ફરીથી આપણે જે રેલી છે સિઝલ આઉટ થઈ શકે છે તો એકસો સાઠ એકસો ની આસપાસ આવે છે તો શોર્ટ શોર્ટને રેકમેન્ડેશન આપીશ વન ના સ્ટોપ લોસ થી અને નીચે ફરીથી જે ટાર્ગેટ રહેશે રહેશે ઓકે તો નેચરલ શોર્ટ કરવાની દેખાઈ રહી છે તો એકસો સાહીઠની આસપાસના જો તમને લેવલ મળે છે તો તમે વેચીને કારોબાર અહીંયા આગળથી કરી શકો છો એકસો સ્ટોપ લોસ અને એકસો પચાસના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે તો નેચરલ ગેસમાં એકસો પચાસના લેવલ સુધી ફરી એક વખત આપણે દબાણ આવતું જોઈ શકીએ છીએ તો નોન એગ્રી કોમોડિટીઝની આપણે આગળથી ચર્ચા કરી છે હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ તો એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર જો આપણે નજર કરીએ તો આજે લગભગ આપણને મોટાભાગની એગ્રી કોમોડિટીઝમાં વેચવાલી તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે મસાલા પેકથી શરૂઆત કરીએ જીરામાં અડધા ટકા કરતા વધારેનું દબાણ દબાણ વાત કરીએ તો થોડી ફ્લેટ ટુ પોઝિટિવ અથવા પોઈન્ટ દસ ટકાની આસપાસની મજબૂતી આવતી દેખાઈ રહી છે મસાલા પેકથી આપણે શરૂઆત કરીએ ભાવિકજી મસાલા પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કોઈક ટ્રેન્ડની તક બની રહી છે આઈ થિંક મસાલા પેકમાં આપણે જોઈએ તો અત્યારના પીક સીઝન છે એટલે એનું એક સેલિંગ પ્રેશર જરૂરથી બને છે જીરામાં જેમ કે મેં કીધું કે સપ્લાય છે બહુ સ્ટ્રોંગ છે એટલે મને નથી લાગતું કે જીરામાં કોઈ પણ આપણને તેજી જોવા મળી શકે છે એટલે ઇન્ફેક્ટ આઈ થિંક જીરામાં કોઈ વેલ્યુ બાઇંગ એ ના કરવું જોઈએ કમ્પ્લીટલી એવોઇડ જ કરવું જોઈએ ધનિયા અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હજી પણ લાગે છે કે આજે સેલિંગ પ્રેશર છે કન્ટિન્યુ જ રહેશે કારણ કે હાલ અત્યારના જે એરાઈવલ્સ છે એ સ્ટ્રોંગ છે અને યુઝ્યુઅલી આ પીક સિઝન જ હોય છે એટલો કોઈ મોટી તેજ અહીંયા પણ એક્સપેક્ટ નથી કરી રહ્યો હા ડેફિનેટલી જોવા મળી શકે છે પહેલા પણ આપણે જોયું હતું કે સોળ હજારની આસપાસ જયારે હળદર આવે છે તો એક સપોર્ટ ઝોન બની શકે છે તો હું હજી પણ વેઇટ કરીશ સોળ હજારથી પંદર હજાર આઠસોની ની આસપાસ જો આવે છે તો જ હું બાયને રિકમેન્ડેશન આપીશ પંદર હજાર બસોના ના સ્ટોપલોસથી અને ઉપર ટાર્ગેટ રાખી શકાય અઢાર હજારનો સેમ ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં પણ જ્યાં પ્રોફિટ બુકિંગ ને સેલિંગ પ્રેસર છે

આ બાયોન બાયોનડીપની તમારે સ્ટ્રેટેજી રાખવાની છે સોળ હજાર પંદર હજાર આઠસો સુધીના લેવલ્સ મળે છે એક ટીપ મળે છે ત્યારબાદ તમે અહીં આગળથી ખરીદારી કરો ને અઢાર હજારના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે જીરાને અવોઇડ કરવાની સલાહ હવે આપણે ગુવાર પેક પર આવીએ ગુવાર પેકમાં પણ આપણને દબાણ દેખાઈ રહ્યું છે ગુવાર કમમાં પોઈન્ટ ચોર્યાસી ટકાનું દબાણ અને ગુવાર સીડની પણ જો અહીંયા આગળથી વાત કરી લે તો ત્યાં પણ લગભગ પોણા ટકા જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે ગુવાર પેકમાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો છેલ્લા સપ્ટેમ્બરથી આપણે જોઈ રહ્યા છે છે એક પેટર્ન બની કે જ્યાં આપણે ચાર દિવસ કન્ટિન્યુઅસ પ્રેશર જોઈ રહ્યા છે અને પછી ફરીથી પ્રેશર આવી છે તો આવી રીતે જતાના જે છે એ પેટર્ન આઉટ થઈ રહ્યું છે કે જ્યાં આપણે ગોવા સીડ ની વાત કરીએ તો પાંચ હજાર સો થી પાંચ હજાર પાંચસો ની એક સતત રેલી જોવા મળી છ થી સાત ટ્રેડિંગ સેશન અને હવે ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે કે ફરીથી સેલિંગ પ્રેશર આવી રહ્યું છે આઈ થિંક મને લાગે છે કે જે રીતે પેટર્ન પ્લેઆઉટ કરી રહી છે એ રીતે એક્સપેક્ટ છે કે આ ફરીથી પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર બસો સુધી આવી શકે છે તો બે ગુવાર સીડ ને ગુવાર ગમમાં હું થોડોક નેગેટિવ છું તો હું સેલની જ રીકમેન્ડેશન આપીશ ફિફ્ટી ફોર હંડ્રેડની આસપાસ સેલ કરી શકાય છે ગુવાર ને ફિફ્ટી ટુ હન્ડ્રેડના ટાર્ગેટથી અને સ્ટોપલો રાખી છે કે ફિફ્ટી ફાઈવ હંડ્રેડનો સેમ વે ગુવાર ગમની પણ એક પેટર્ન છે કે છ થી સાત દિવસ એક સતત તેજી જોવા મળે છે અને પછી ધીરે ધીરે બધી તેજી જતી રહે છે તો એ જતા અત્યાર પ્લેઆઉટ થઈ રહી છે તો અગિયાર હજારની આસપાસ ગુવાર ગમ પણ શોર્ટ કરી શકાય છે નીચેનો ટાર્ગેટ રાખી શકાય દસ હજાર બસો પચાસનો નો અને સ્ટોપલેસ રાખી શકાય છે અગિયાર હજાર ત્રણસો ઓકે તો ગુવાર પેકમાં અહીંયા ઘરથી શોર્ટ સાઇડ સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ગુવાર સીટને ચોપનસોની આસપાસ વેચો ટાર્ગેટ બાવનસોના બની શકે છે પાંચ હજાર પાંચસોનો સ્ટોપલોસ અને ગુવારકમની જો વાત કરીએ તો ગુવારકમમાં પણ અગિયાર હજારની આસપાસથી સેલ કરવાની સલાહ અને દસ હજાર બસો પચાસનો સ્ટોપલોસ અગિયાર હજાર ત્રણસોના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ જો આપણે વાત કરી લઈએ તો અહીંયા કઈ રીતે કારોબાર કરવો જોઈએ આપની કઈ રીતની સલાહ રહેશે ખોરમાં આપણે જોઈએ તો અત્યારના થોડુંક પ્રેશર ચાલુ છે યુએસ આઈસ કોટન આપણે જોઈએ તો લાસ્ટ વીક નાઇન્ટી ટુ સેન્ટ હતો એ ફરીથી એટી સિક્સ સેન્ટ થઈ ગયું છે ઇનફેક્ટ ત્યાં જે સોઇંગ જે યુએસનું છે ઓલધો થોડું ઓછું છે બટ આ વખતેનું જે સોઇલ મોઈશ્ચર છે એ સારું છે ઇન્ડિયામાં પણ આપણે જોઈએ તો કોટન એસોસિએશન ઇન્ડિયા છે એ લોકોએ પણ રિવાઇઝ કર્યું છે કે આ વખતે જે પ્રોડક્શન છે લાસ્ટ વખત કરતાં થોડુંક વધી શકે છે ઓલધો ઘણા ફાર્મર્સ જે છે કોટનના બદલે બીજા ક્રોપ્સમાં થઈ રહ્યા છે બટ એસોસિએશન એવું માનવું છે કે આ વખતેનો જે પાક રહેશે એ થોડોક સારો આવી શકે છે અને એના લીધે આપણે પ્રેશર જોઈ રહ્યા છે તો આ જે કપાસ ખલી જે છે એમાં મને લાગે છે કે ની આસપાસ હજી પણ સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે ત્યાંથી એકવાર એક સપોર્ટ ઝૂન આવી શકે છે તો કરંટલી હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ શોર્ટને રિકમેન્ડેશન આપીશ ટાર્ગેટ ટાર્ગેટથી અને ઉપરનો સ્ટોપલોસ રાખી શકાય છવ્વીસોનો ઓકે તો કપાસિયા ખોળમાં વેચીને કારોબાર કરવાની સલામતી દેખાઈ રહી છે પચીસસોના ટાર્ગેટ માટે અને સ્ટોપ સ્ટોપલોસ રાખો તો આ કપાસિયા ખોળ પર વ્યુ અને ત્યાં સાથે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો ભાવિકજી તો આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ મને પણ આપશો રજા આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ લઈને આવશે બજાર હેલ્પલાઇન નમસ્કાર